नमस्कार मित्रों, धोरण 10 एनु पहेलू चेप्टर छे वास्तविक संख्याओ। तो वास्तविक संख्याओ एटले शू, एमां कई कई संख्याओनो समावेश थाय छे, ए तमाम विषे आपणे प्रस्तावनानी अंदर माहिती मेळवीए। सौथी पहेलू छे आपणे प्राकृतिक संख्याओ, एने अंग्रेजीमां कहेवाय नेचरल नंबर। तो नेचरल नंबर एटले एक थी शुरू करीने एक बे त्रण एम अनंत सुधीनी तमाम धन संख्याओनो समूह ने प्राकृतिक संख्या कहे छे, जेने एन कैपिटल एन संज्ञा वडे दर्शाववामां आवे छे। जो एनो अंग्रेजी नाम छे नेचरल नंबर, एना परथी संज्ञा एन आपवामां आवी छे। एन एटले एन संख्या छे एक बे त्रण थी बधी ज धन संख्याओ। त्यारबाद बीजू छे मित्रों पूर्ण संख्या। पूर्ण संख्या अंग्रेजीमां कहेवाय होल नंबर। हवे तेमां छे शून्य एक बे त्रण चार एम अनंत सुधीनी तमाम संख्याओना समूहने पूर्ण संख्या कहे छे। जो मित्रों अहीं एकथी शुरू थाय छे, ज्यारे पूर्ण संख्याओ शून्यथी शुरू थाय छे। पूर्ण संख्याने डब्ल्यू संज्ञा वडे दर्शाववामां आवे छे। डब्ल्यू एटले एनो अंग्रेजीनुं जे नाम छे ने होल नंबर, एना परथी एने संज्ञा आपवामां आवे छे। डब्ल्यू बराबर संकेतमां दर्शाएल छे जीरो थी एक बे त्रण एम अनंत सुधीनी संख्याओ। हवे मित्रों जो आ जे प्राकृतिक संख्याओ छे એમાં માત્ર શૂન્ય આગળ આપણે ઉમેરીએ આગળ તો એ પૂર્ણ સંખ્યા બની પૂર્ણ સંખ્યા બની જાય। અહીંયા જુઓ લખ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે છે। આગળ છે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ, એને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટેજર્સ। હવે જર્મન ગણિતશાસ્ત્રીઓ હતા જેહલન અને ક્યુટન્ટ। તો એની વ્યાખ્યા પ્રમાણે છે કે તમામ ધન સંખ્યા, તમામ ઋણ સંખ્યા અને શૂન્ય એ ત્રણે ત્રણનો સમાવેશ ધ્યાનમાં થાય એ સમાવતા સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે, જેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। જો મિત્રો એને સંજ્ઞા ઝેડ એ એના શોધક જેહલન હતા એના પરથી એને ઝેડ સંજ્ઞા આપવામાં આવી છે। તેને ઝેડ સંકેતની અંદર જો ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે છે। આગળ છે યુગ્મ એટલે કે બેકી સંખ્યા, એને અંગ્રેજીમાં કહેવાય ઇવન નંબર। જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યા યુગ્મ સંખ્યા કહેવાય છે, એટલે કે બેકી સંખ્યા કહેવાય છે। હવે તેને સંજ્ઞા ઈ વડે દર્શાવવામાં આવે છે। જો એનું અંગ્રેજી નામ ઇવન છે ને એના પરથી સંજ્ઞા ઈ આપવામાં આવી છે। અહીંયા જો મિત્રો ઇવન સંખ્યા એટલે બે ચાર છ આઠ દસ, માઇનસ દસ છે શૂન્ય, માઇનસ ચોવીસ, એને બે વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને યુગ્મ સંખ્યા કહેવાય। આગળ છે આપણે અયુગ્મ એટલે કે એકી સંખ્યા, જેને અંગ્રેજીમાં ઓડ નંબર કહેવામાં આવે છે। જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નહીં, જેને બે વડે નિશેષ ભાગી શકાતું નથી એવી સંખ્યાઓને અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા કહે છે, જેને કેપિટલ ઓ, કેપિટલ ઓ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। એના ઓડ નંબરનો પહેલો અક્ષર ભૂલી લીધો છે, ઓ બરાબર કૌંસમાં એકી સંખ્યાઓ। તો જો એમાં ઋણ સંખ્યાઓ પણ આવશે, ધન સંખ્યાઓ પણ આવશે, માઇનસ નાઇન, માઇનસ સેવન, માઇનસ ફાઇવ, માઇનસ થ્રી, માઇનસ વન, આ બધું વન થ્રી ફાઇવ સેવન નાઇન, આ બધી એકી સંખ્યાઓ છે, એને અયુગ્મ સંખ્યા કહેવાય। આગળ છે અવિભાજ્ય સંખ્યા, એને અંગ્રેજીમાં કહેવાય પ્રાઇમ નંબર। યાદ રાખજો મિત્રો અવિભાજ્ય એટલે એક સિવાયની કોઈ પણ સંખ્યાના અવયવ, એક નહીં લેવાનો આપણે, એક સિવાયની કોઈ પણ સંખ્યા લેવાની, એના અવયવ એક અને તે સંખ્યા પોતે, જેમ કે આપણે અહીંયા વાત કરીએ ત્રણ છે, ત્રણના કેટલા અવયવ પડે, એ ત્રણના બે અવયવ, એક તો ત્રણ પોતે અને ત્રણ એકા ત્રણ, ત્રણ અને એક, જુઓ એના એક અને સંખ્યા પોતે એનો અવયવ થાય। અહીં એવું કીધું છે એક સિવાયની કોઈ પણ સંખ્યા લેવાની અને એના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય, કયા કયા, એક તો એક અને બીજું એ સંખ્યા પોતે। અવિભાજ્ય સંખ્યાને એના અંગ્રેજી નામ પી પરથી, પ્રાઇમ પરથી એને સંજ્ઞા પી આપવામાં આવી છે। પ્રાઇમ નંબરમાં આ પ્રમાણે છે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ અને બીજું છે અને બેનો પણ એમાં સમાવેશ થાય છે। જો મિત્રો બેના પણ બે જ અવયવ પડે છે, બે એકા બે, એટલે બેને પણ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। આગળ છે વિભાજ્ય સંખ્યા, એને અંગ્રેજીમાં કહેવાય છે કમ્પોઝિટ નંબર। એક અને અવિભાજ્ય સિવાયની તમામ પ્રાકૃતિક સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવાય। જો
एक अने ऊपर अविभाज्य संख्या में जे संख्या आवे ने एना सिवाय जे वधी ने ए बधी संख्याओं ने विभाज्य संख्याओ कहेवामां आवे छे। विभाज्य संख्याओं ने बे थी वधारे अवयव होय छे। जो मित्रों आपणे 6 नी वात करीए, अगर 6 तो 6 ना केटला अवयव पड़े छे? तो के 3 2 पछी जाते 6 अने 1, जो 4 अवयव पड़े छे। एटले के बे थी वधारे अवयव पड़े ए बधी संख्याओ शुं कहेवाय? विभाज्य संख्या। तो 6 पण एक विभाज्य संख्या छे। विभाज्य संख्या ने सी संज्ञा वडे दर्शाववामां आवे छे। एना अंग्रेजी नाम कम्पोजिट पर थी एने सी संज्ञा आपवामां आवी छे। सी बराबर कंस ની અંદર 4 6 8 9 10 12 14 15 બરાબર। હવે આગળ છે સમમેય સંખ્યા, એને કહેવાય સિમ્બોલિક નંબર। એનું સ્વરૂપ ખાસ યાદ રાખજો મિત્રો, અંશ અને છેદ હોય, અને યાદ રાખજો છેદમાં ક્યારેય કોઈ ઝીરો હોય નહીં। જે સંજ્ઞાને પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમમેય સંખ્યા કહેવામાં આવે છે, જેને ક્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। અહીંયા મિત્રો યાદ રાખજો, સંજ્ઞા બદલાઈ છે, ક્યુ એના નામ પરથી નથી આપવામાં આવી, પણ એનું જે સ્વરૂપ છે એના છેદ પરથી એની સંજ્ઞા આપવામાં આવી છે। યાદ રાખજો, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંકો હોય અને છેદમાં જે ક્યુ હોય એ ક્યારે શૂન્ય હોતો નથી। અહીંયા જુઓ મિત્રો, ક્યુના થોડા ઉદાહરણ આપે છે સમય સંખ્યાના, 3 ના છેદમાં 7, 5 ના છેદમાં 2, 2 ના છેદમાં 1। હવે 3 ને સમય સંખ્યા કહેવાય કે હા, 3 ના છેદમાં વળી 1 લખી શકીએ, 3 નું મૂલ્ય બદલાતું નથી, એટલે 3 પણ એ સમય સંખ્યા છે। શૂન્યને પણ સમય સંખ્યા કહેવાય, કારણ કે 0 ના છેદમાં પણ કોઈ પણ સંખ્યા લખી શકીએ, એનો જવાબ હંમેશા 0 જ રહે, એટલે એ પણ સમય સંખ્યા કહેવાય। યાદ રાખજો મિત્રો, એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમય સંખ્યાનું જે દશાંત સ્વરૂપ હોય એ શાંત કે પછી અનંત આવૃત હોય છે। શાંત એટલે કે આપણે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એનો ભાગાકાર આપણે કરીએ, અહીંયા જો 5 ના છેદમાં 10 ના છેદમાં 2 છે તો એનો જવાબ કેટલો આવી જાય? 5 આવી જાય, અને શેષ 0 વધશે, તો એને શાંત સ્વરૂપ કહેવાય। તો અહીંયા એ સમય સંખ્યાનું દશાંત સ્વરૂપ શાંત કે અનંત આવૃત મળે છે। અનંત આવૃત એટલે કોઈ સંખ્યા આપણે એવી હોય 2 ભાગ્યા 3, તો એનો જવાબ કેટલો આવશે? 0.6666। ભાગાકાર કરતા જઈશું તો ક્યારેય આનો અંત નહીં આવે, એ હંમેશા આગળ 6 6 6 ઉમેરાતા જ જશે, એ ક્યારેય સંખ્યા પૂરી થાય નહીં, તો એને અનંત આવૃત કહેવાય। તો સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત કે પછી અનંત આવૃત મળે છે। તમે 1 ના છેદમાં 5 હોય તો જવાબ 0.2 આવે છે, અને શાંત સ્વરૂપ કહેવાય, આગળ વધતું નથી। પરંતુ 2 ના છેદમાં 3 લખીશું તો 0.6666 એમ અનંત સુધી જવાબ એનો આવ્યા કરશે, અને એને આ સ્વરૂપ પણ લખી શકાય 0.6 અને 6 ની ઉપર 12, 12 ની નિશાની એવું દર્શાવે છે કે આ જ અંક વારંવાર રિપીટ થશે। આગળની સંખ્યા છે અસમય સંખ્યા। યાદ રાખજો, જે સંખ્યા સમય નથી તે સંખ્યા, અને બીજું છે જે સંખ્યાને પીક્યુ સ્વરૂપમાં લખી શકાતી નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે, જેને ક્યુ બાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। મિત્રો યાદ રાખજો, ક્યુ બાર જ્યારે સમય સંખ્યાની કઈ સંજ્ઞા છે? માત્ર ક્યુ, અને આ અસમય સંખ્યાને ક્યુ બાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। થોડા ઉદાહરણ છે, અસમય સંખ્યાના વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 ઘનમૂળમાં 10 અને વર્ગમૂળમાં 5। બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ ના હોય, પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 4 9 16 જેનો વર્ગ નીકળે છે, વર્ગમૂળ નીકળે છે એવી, એટલે કે પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યા અસમય સંખ્યાનું, એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય કે જે વર્ગમૂળમાં હોય, વર્ગમૂળની અંદર દર્શાવેલ હોય પરંતુ એનો પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય, એટલે કે 4 9 16 જેવી સંખ્યા ના હોય, એ સિવાયની કોઈ પણ હોય 5 10 3 2, એને અસમય સંખ્યા કહેવામાં આવે છે। અહીંયા યાદ રાખજો, અસમય જે સંખ્યા હોય એનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે। અનંત એટલે આગળ ને આગળ વધ્યા કરે, અને અનાવૃત એટલે એનો રિપીટ પણ ના થતા હોય। અહીંયા કેવું આપણે જોયું કે 0.666 માત્ર એક જ અંક રિપીટ થયા કરે છે, તો એને કહેવાય અનંત આવૃત કહેવાય, પરંતુ અનંત અનાવૃતની વાત અહીંયા કરવામાં આવી છે। તો અહીંયા ઉદાહરણ તમને આપ્યું, કોઈ જવાબ તમને આપ્યો 0.01, પછી પાછા 001, પછી વાહા 3 વખત 0 અને 1, 4 વખત 0 અને 1, હવે શું 5 વખત 0 1, 6 વખત 0 1, એમ આગળ આગળ વધ્યા કરશે, રિપીટ પણ નહીં થાય અને એનો અંત પણ આવે નહીં। આગળ છે મિત્રો, હવે આપણો આ જે ચેપ્ટર છે એનું નામ છે વાસ્તવિક સંખ્યા, એના અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર। તો મિત્રો આપણે બધા જ સંખ્યાના પ્રકાર જોયા, છેલ્લો છે વાસ્તવિક સંખ્યા,
इनडायरेक्टली तमने कही दू कि वास्तविक संख्या ऊपर आपणे जे पण संख्याओ जोई ए बधी ज संख्याओ आमां समाई जाय। जो अहीं लख्या छे तमाम सम्मेय अने असम्मेय एमां प्राकृतिक पूर्ण पूर्णांक बधी आवी जाय। तमाम सम्मेय अने असम्मेय संख्याओना समूहने वास्तविक संख्या कहे छे। वास्तविक संख्याने एना नामना पहेला अक्षर आर परथी आर संज्ञा वडे दर्शाववामां आवे छे, कैपिटल आर एटले कंसમાં તમામ પ્રકારની સંખ્યાઓ। આ હતી મિત્રો સંખ્યાઓની સમજ। હવે આપણે પ્રસ્તાવના અહીંયા પૂરી કરીએ છીએ। જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં તમને ઝડપથી મળી રહે।